નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે ગણિતમાં ચેપ્ટર નંબર 2 બહુપદીઓ એનો પ્રશ્ન 5 ત્રીજો દાખલો, એટલે આખા ચેપ્ટરનો છેલ્લો અને અંતિમ દાખલો છે. શું કહેવા માગે છે? આર ઓફ એક્સની ઘાત કેટલી લાવવાની છે? 0 લાવવાની છે. આપણે રકમ લઈશું કે પી ઓફ એક્સ બરાબર એક્સનો ઘન પ્લસ 2x² વર્ગ માઇનસ એક્સ પ્લસ 2, અને જી ઓફ એક્સ બરાબર કેટલા લઉં છું? એક્સનો વર્ગ માઇનસ 1. ભાગાકાર કરીએ, એક્સનો ઘન પ્લસ 2x² વર્ગ માઇનસ એક્સ પ્લસ 2, એક્સનો વર્ગ માઇનસ 1 વડે ભાગાકાર. આ કેટલી છે? એક્સની 3. આ કેટલી છે? એક્સનો વર્ગ. કેટલા વડે ગુણવાના? એક્સ. લખી લીધા એક્સની 3. 1 × x એટલે એક્સ, પણ કેવા? માઇનસ. અહીં કેટલા મૂકવાના? 0. એક્સનો વર્ગ માઇનસ પ્લસ, એટલે આ પણ 0 ને આ પણ 0. અહીંયા કેટલા ઉતરે? 2x² વર્ગ. ઉપરથી ઉતારવાના કેટલા? 2. હવે કેટલા વડે ગુણવાનું છે? જરા ધ્યાન આપો. અહીંયા 2x² વર્ગ, અહીંયા એક્સનો વર્ગ, એટલે ફક્ત કેટલા વડે ગુણવાના? 2 વડે. 2 × x² વર્ગ એટલે કેટલા થાય? 2x² વર્ગ. 1 × 2 એટલે 2, પણ કેવા? માઇનસ 2. માઇનસ પ્લસ, એટલે આ કેટલા થાય? 0. 2 વત્તા 2 એટલે કેટલા થાય? 4. અને 4 જોડે કોઈ ગુણાયેલું છે નથી, એટલે કેવી સંખ્યા છે? અચળ છે. માટે આર ઓફ એક્સની ઘાત કેટલી મળી? 4. કેટલી મળી? આર ઓફ એક્સની, સોરી, આર ઓફ એક્સની ઘાત આપણને કંઈ જ નથી, એક્સ જોડે કોઈ પણ જોડે ગુણાયેલો નથી, માટે આર ઓફ એક્સની ઘાત કેટલી મળે છે? 0 મળે છે. અને આપણને શેષ એટલે આર ઓફ એક્સ શેષ કેટલી? 4, પણ ઘાત એની કેટલી? 0 મળે છે. આખો દાખલો વ્યવસ્થિત જોઈ લો. અહીંયા આપણું ચેપ્ટર નંબર 2 પૂર્ણ થાય છે. બરાબર ધીરે ધ્યાન આપજો. દરેકે દરેક દાખલા વ્યવસ્થિત જોવાના છે, સમજવાના છે, અને પછી જ ગણવાના છે, અને 2 વાર ગણવાના છે. એટલે બહુ ધ્યાનથી આખું ચેપ્ટર જોઈ લેવાનું, દરેકે દરેક ઉદાહરણ પણ જોઈ લેવાના અને વ્યવસ્થિત ગણવાના છે. થેન્ક યુ વેરી મચ.